કોરોના વાયરસની મહામારી બાદ આ વર્ષે સરકાર દ્વારા લગ્ન પ્રસંગોમાં તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવતા આ વર્ષે અનેક નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, પરંતુ લગ્ન પ્રસંગે અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ડીસા તાલુકામાં થોડા મહિના પહેલા જ માલગઢ ગામે લગ્ન પ્રસંગે મંડપમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જે બાદ મહામુસીબતે ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર ડીસા તાલુકાના માલગઢ ગામે લગ્ન પ્રસંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં ડીસા તાલુકાના માલગઢ ગામે લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે દરમિયાન વરઘોડામાં સામે લોકો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. તે દરમિયાન ફટાકડાનો એક તણખો ઉડીને મંડપમાં જતા મંડપ સળગવાનું શરૂ થયું હતું. જોતે જોતમાં લગ્ન પ્રસંગ બાંધવામાં આવેલ મંડપમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટના લાગતાની સાથે જ લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો દોડધામમાં મચી ગયા હતા. તે બાદ લગ્ન પ્રસંગમાં હાજર લોકો દ્વારા આગને કાબૂમાં મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવી ન હતી, જે બાદ આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગમાં લગ્ન મંડપ સળગી જતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. લગ્ન પ્રસંગે લાગેલી આગના કારણે લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો, પરંતુ આગને કાબૂમાં લેતા લોકોએ રાહત અનુભવી હતી.